બચ્ચા પાર્ટી મેં તમને પ્રોમિસ કર્યું હતું ને કે આપણે પાર્ટ 2 માં મળશું જો હવે આ બે સંપી ગયા તો સેલુ દાદા જતા રહ્યા એટલે આપણે પહેલે વાર્તામાં શું શીખ લીધી કે સંપી ને રહેવાનું ઝઘડો નહીં કરવાનો આજે ને હું તમને ગણપતિ દાદાના બાળપણની એક વાર્તા કરીશ એક વખતની વાત છે કે ગણપતિ દાદા છે અને એના ભાઈ કાર્તિકેય ભગવાન મોટા ભાઈ ને ગણપતિ દાદા નાના ભાઈ બંને વચ્ચે ઝઘડો થયો કે હું પહેલા લગ્ન કરીશ કાર્તિકેય ભગવાન કે હું પહેલા લગ્ન કરીશ પછી શંકર પાર્વતીજીએ કીધું કે જે લોકો 68 તીર્થની યાત્રા કરીને પહેલા આવશે તમારા બેમાંથી એની સાથે એના લગ્ન અમે પહેલા કરશું તો કાર્તિકેય ભગવાનનું વાહન તો મોર હતું તો એ તો મોર ઉપર સવારથી નીકળી ગયા 68 તીર્થની યાત્રા કરવા બિચારા ગણપતિ દાદા તો વિચારમાં બેઠા પણ ગણપતિ દાદા તો બુદ્ધિના દેવ એને વિચાર્યું કે કાર્તિકેય ભગવાનનું વાહન મોર છે મારું વાહન ઉંદર બચારો આટલું બધું ચાલી ન શકે તો હું કેવી રીતે મેનેજ કરીશ એવો વિચારે અને એમણે શું નક્કી કર્યું કે શંકર પાર્વતીજીને બેસાડ્યા અને એમની ફરતી પ્રદક્ષિણા શરૂ કરી એવી રીતે એમણે ચાર ફેરા ફર્યા શંકર પાર્વતીજીની આસપાસ એટલે શંકર પાર્વતીજીને એમ થયું કે પુત્ર છે એ આપણી પૂજા કરી પછી ચારધામની જાત્રાએ જવા માંગતો હશે તો એણે કીધું કે બેટા હવે તું જલ્દી કર ક્યાં સુધી ઊભો રહીશ કાર્તિકેય તું ક્યાંનો ક્યાં નીકળી ગયો છે તો એણે કીધું કે માતા પિતાજી મેં તો 68 તીર્થની જાત્રા પૂરી કરી લીધી તો કે કેવી રીતે તો કે માતા પિતાથી મોટા કોઈ તીર્થ સ્થાનો નથી એનાથી કોઈ મોટી જાત્રા નથી અને મેં તો 68 તીર્થની જાત્રા એકવારની ચાર ચાર વાર પૂરી કરી છે તો જોયું બાળકો તમે આપણે આપણા માતા પિતાની વડીલોની સેવા ચાકરી કરવી જોઈએ કેમ કે એની સેવા ચાકરીથી જે ફળ પુણ્ય મળે છે એ બીજું ક્યાંય નથી મળતું તો જીવનમાં આગળ વધવું હોય તો માતા પિતાની સેવા ચાકરી કરવી જોઈએ આવું આપણને ગણપતિ દાદા શીખવાડે છે જય ગણપતિ દાદા ફરી પાછા મળશું.